नमस्कार मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारो हार्दिक स्वागत छे। तो भाई आ बैंक निफ्टी नो चार्ट छे, बराबर। तो घना मित्रों नी एवी रिक्वायरमेंट हती के भाई कम्पोनेंट ऊपर वीडियो बनाओ, बराबर। तो आपणे आजे कम्पोनेंट जोशुं के भाई बैंक निफ्टी छे ए हाले छे कई रीते, निफ्टी छे तो ए हाले छे कई रीते, सेना ऊपर मुंह आवे ए तो ख्याल होवो जोईए ने भाई तमने, बराबर। केटला टका वेटेज छे बधुं तमे जोयुं हशे के भाई एचडीएफसी नुं वेटेज एटलुं छे। जो तमने कही दउं के भाई बैंक निफ्टी मां छे ने एचडीएफसी नुं हाईएस्ट वेटेज छे, एचडीएफसी नुं छे ने ए 29% वेटेज छे, आईसीआईसीआई नुं 23% वेटेज छे, बराबर। 23% वेटेज छे एचडीएफसी नुं 29, एचडीएफसी नुं 23, पछी कोटक अने एक्सिस ए बे नुं 11-11, बराबर, અને SBI નું 10 સમથિંગ, બરાબર। તો આ તમે ટોટલ મારો ને તો 80-82 જેવો થઈ જાય ભાઈ। તો 80-82 બેંક, આ 80-82% આ પાંચ બેંકોના લીધે જ બેંક નિફ્ટી હાલે છે ભાઈ, બરાબર। આ પાંચ બેંકો એમાં મેઇન બે બેંક છે ભાઈ, HDFC અને ICICI બેંક। જે બાજુ HDFC અને ICICI બેંક હોય મિત્રો, એ બાજુ 55% બેંક નિફ્ટી જાય, બરાબર। બીજી બેંકો હોલ્ડ ઉપર હોય અને આ બે ચાલતી હોય, બે બે રૂપિયા ચાલતી હોય, તો ભાઈ બેંક નિફ્ટી 80 પોઈન્ટ મૂવ કરી જાય, બરાબર। તો આ બધું તમારે શીખવું પડે, સમજવું પડે, બરાબર, કે કઈ રીતે મૂવ આવે છે તમે જોવો તો ખ્યાલ આવશે। તો આપણે ભાઈ ટકાવારી નહીં, આપણે પોઈન્ટથી જોઈશું, તમને આજે બતાવશું કે ભાઈ કઈ રીતે જોઈ શકાય, બરાબર। તો ચાલો આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે જોઈ શકાય। તો તમારે સિમ્પલ કરવાનું છે ભાઈ, ગૂગલ ક્રોમ ખોલવાનું છે, બરાબર। અહીંયા તમારે નિફ્ટી ઇન્ડિસિસ મારવાનું છે સર્ચ, બરાબર, બરાબર। આ નિફ્ટી ઇન્ડિસિસ સર્ચ મારશો એટલે નિફ્ટી ઇન્ડિસિસ આવશે, એમાં આ જવા દેવાની પહેલી સાઇટ જે આ છે ને ભાઈ, જો નિફ્ટી ઇન્ડિસિસ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે। આ NSE ની તે એક ઇન્ડિસિસની વેબસાઇટ છે, ઘણા લોકોને ખબર પણ નથી, બરાબર। તો આ બધું આની ઉપર તમને ખ્યાલ આવશે। આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે હાલે છે, આજનું જ આપણે જોઈશું, બરાબર, 18 ઓગસ્ટનું। તો આમાં તમારે જો ભાઈ ઇન્ડિસિસ છે બધું, નિફ્ટી નિફ્ટી 50 દેખાડે છે, નિફ્ટી નેક્સ્ટ 50 દેખાડે છે, નિફ્ટી 100 દેખાડે છે, એટલે કે ભાઈ નિફ્ટી ટોપ 100 કંપની કઈ કઈ છે એ બધું બતાવે, નિફ્ટી 200 બતાવે છે, મિડ કેપ 150, આ બધું તમે અહીંથી જોઈ શકો છો, સ્મોલ કેપ જોઈ શકો છો, લાર્જ કેપ જોઈ શકો છો, બરાબર। તો આ બધું તમને અહીંયા જોવા મળે છે ભાઈ, NSE ની વેબસાઇટ છે, આપણે પણ આપણે બેંક નિફ્ટીનું જોવાનું છે, બરાબર। તો આપણે જોઈએ ભાઈ, તમારે અહીંયા માર્કેટ ડેટામાં જવાનું છે, એમાં ઇન્ડેક્સ મૂવ છે ને, ઇન્ડેક્સ મૂવમાં જવાનું છે, બરાબર। તો તમને ભાઈ આ બધું બતાવશે, જો આજનું છે 18 ઓગસ્ટ, આજનું છે આ બધું, આ રિલાયન્સ ને HDFC બધું અલગ, આ નિફ્ટી 50 નું છે, પણ આપણે તો ભાઈ બેંક નિફ્ટી નું જોવાનું છે, બરાબર। તો આપણે બેંક નિફ્ટી જોઈશું આજે, જો તમને ભાઈ સિમ્પલ અને સાદું તમને બતાવું, હું કઈક કેલ્ક્યુલેટર કાઢી લઉં, બરાબર, એટલે વધારે ખ્યાલ આવે, બરાબર। જોવો ભાઈ, શરૂઆત કરીએ HDFC બેંક થી, જો HDFC બેંક ઉપર ક્લિક આપશો ને તમે એટલે તમને બતાવશે HDFC બેંક પ્રાઇસ મુવમેન્ટ 6.5 રૂપિયા ડાઉન છે આજે। તો એમાં HDFC ના લીધે ઇન્ડેક્સમાં કેટલી મૂવ આવી, તો કે 52.46, એટલે 52 પોઈન્ટ, બરાબર, સમજો છો તમે। HDFC 6.5 રૂપિયા ડાઉન આવી તો એની બેંક નિફ્ટીમાં 52 પોઈન્ટની અસર પડી, બરાબર। તો જો તમને દેખાડું કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ 51.46 છે, બરાબર, 51.46 ભાગ્યા 6.55 લ્યો, એટલે 8 પોઈન્ટ ભાઈ ડાઉન, એક રૂપિયો HDFC વધે ને એટલે 8 પોઈન્ટ બેંક નિફ્ટી વધે, 1 રૂપિયો HDFC ઘટે એટલે 8 પોઈન્ટ બેંક નિફ્ટી ઘટે, બરાબર। તો આ રીતે તમે આ રીતે હવે બીજી જોવો, આ તમારે ભાઈ ટકાવારીની જોવાનું, આ બદલાતું રહેતું હોય માર્કેટ કેપ પ્રમાણે, HDFC કોટક ICICI બેંકની માર્કેટ કેપ પ્રમાણે એની વેટેજ બદલાતી રહેતી હોય, પણ આપણે ડેઇલી આ ચેક કરી લેવાય, બરાબર, તમે ચેક કરો તો વધારે મજા આવે, તમને ખ્યાલ આવે। હવે આપણે જોઈએ કે ભાઈ ICICI બેંક, HDFC પછી એક ICICI નું વેટેજ વધારે છે, તો એ જો આ સિમ્પલ જ છે, 11 પોઈન્ટ, જો 1 રૂપિયો ડાઉન થાય તો 11 પોઈન્ટ ડાઉન થાય, એટલે સીધું જ છે ભાઈ, બરાબર ને, 1 રૂપિયો આજે ડાઉન થાય તો 11 પોઈન્ટ
બેંક નિફ્ટી ડાઉન આઈસીઆઈસીઆઈ બેંકને લીધે આવી બરાબર, અને જો 1 રૂપિયો પ્લસ થયો હોત તો આઈસીઆઈસીઆઈ બેંકના લીધે 11 પોઈન્ટ બેંક નિફ્ટી પ્લસ, એટલે 11 પોઈન્ટ વધે તેના બરાબર। તો આ રીતે છે ભાઈ। હવે બીજું જોઈએ આપણે એના પછીની બેંક કઈ છે ખબર, કોટક બેંક। કોટક બેંક 34.43 એટલે 35 રાખીએ ને 15, પ્રાઇસ મૂવમેન્ટ 15 રૂપિયા ડાઉન આવી છે ત્યારે ઇન્ડેક્સ મૂવમેન્ટ 34.35 સમથિંગ ડાઉન આવી છે બરાબર। તો આપણે જોઈએ 35 ભાગ્યા કેટલા છે 15 બરાબર, તો 2 પોઈન્ટ ડાઉન 3 પોઈન્ટ ડાઉન આવે બરાબર કોટકના હિસાબે। પછી આ જોઈએ આપણે એક્સિસ બેંક જોઈએ। એક્સિસ બેંક જો 6 રૂપિયા પ્લસ છે આજે, તો ઇન્ડેક્સમાં મૂવમેન્ટ એની કેટલી આવી છે 29 પોઈન્ટ બરાબર। તો 29 પોઈન્ટ ભાગ્યા 6 એટલે જ્યારે ભાઈ એક્સિસ બેંક 1 રૂપિયો હાલશે ત્યારે આ 5 પોઈન્ટ હાલશે, ઇન્ડેક્સ બેંક નિફ્ટી 5 પોઈન્ટ હાલશે બરાબર। આ રીતે ખ્યાલ આવે તમને બરાબર। હવે એસબીઆઈ જુઓ, તમે એસબીઆઈ જુઓ, એસબીઆઈમાં બહુ પોઈન્ટ છે અને 0.80 એટલે બરાબર। તો ચાલો આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ, 6 ભાગ્યા 0.8 બરાબર, એટલે જો 7 પોઈન્ટ ભાઈ થાય, 7 પોઈન્ટ સમથિંગ એસબીઆઈ 1 રૂપિયો હાલે એટલે ઇન્ડેક્સ 7.5 હાલે બરાબર। તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો। તો આ રીતે ભાઈ હાલે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, એક્સિસ અને એસબીઆઈ આ 5 બેંકો બહુ મહત્વની છે। એમાં તમે એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જે બાજુ હોય એ બાજુ મૂવ લ્યો ને ભાઈ, એટલે તમને આરામથી સ્કેલ્પિંગ મળી જાય મિત્રો। આ બધું તમને કોઈ નહીં કે, આ બધું તમે શીખો સમજો બરાબર। તો આ બધું વેઇટેજ છે ભાઈ એચડીએફસી ઉપર, કમ્પોનન્ટ ઉપર આધાર। અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કમ્પોનન્ટ હું નથી જોતો, હું નકરું બેંક નિફ્ટી ઉપર જોઉં છું, તો ભાઈ ખોટી વાત છે। કદાચ એને ફાવી ગયું હોય તો અલગ વાત છે, પણ કમ્પોનન્ટ વગર હાલે જ નહીં ભાઈ। ગાડીમાં પેટ્રોલ પુરાવો તો હાલે ને ગાડી, આ બધી પેટ્રોલ કહેવાય, આ એચડીએફસી આઈસીઆઈસીઆઈ બેંક હાલે તો બેંક નિફ્ટી હાલે ભાઈ બરાબર। તો કમ્પોનન્ટ ઉપર ખાસ નજર રાખવી પડે આપણે, કમ્પોનન્ટ જોવા પડે, કમ્પોનન્ટ ઉપરથી જ આપણને બેંક નિફ્ટીમાં મૂવ મળે। તમે નકરું બેંક નિફ્ટી જોવો તો નો ખ્યાલ આવે તમને, આ તમારે ખાસ મોટા મૂવ લેવા હોય બરાબર તો તમારે કમ્પોનન્ટ તો ખાસ જોવા જ પડે ભાઈ। તો આ રીતે કમ્પોનન્ટ છે, તમે નિફ્ટીના પણ જોઈ શકો છો બરાબર, નિફ્ટી કઈ રીતે હાલે તમે આ બધું જોવો યાર મિત્રો। તો આ રીતે છે ભાઈ, જય હિન્દ મિત્રો।